धानेरा તાલુકાના થાવર ગામ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર હાઈવા ચાલકે આતંક મચાવી રેતી રસ્તા ઉપર ખાલી કરી દઈ વીજ વાયરોને પણ નુકસાન કર્યું હતું। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માર્ગો ઉપર બિનકાયદેસર રીતે ખનન ચોરી કરતી હાઈવા ટ્રકોની અવરજવરમાં હમણાં ઘટાડો થયો છે। ધાનેરાના મામલતદાર તરીકે સાજનભાઈ મેરે ચાર્જ સંભાળતાની સાથે જ ધાનેરાના માર્ગો ઉપર બિનકાયદેસર રીતે ખનન ચોરી બંધ થઈ ગઈ છે। ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદ ઉપર આવેલો હોય ગુજરાતમાંથી રાજસ્થાન તરફ મોટા પ્રમાણમાં રેતી લઈ જવાય છે, જેમાં મર્યાદા અને ક્ષમતાથી વધુ રેત લઈ જવાતી હોય। ધાનેરાના મામલતદારે લાલ આંક કરતા ખનિજ ચોરો ગાયબ થઈ ગયા છે। જોકે આજે સવારે થાવર ગામ નજીક નેરાવા નેશનલ હાઈવે રોડ ઉપર એક હાઈવા ડમ્પર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ડમ્પરમાં ભરેલી રેતી હાઈવે રોડ ઉપર ખાલી કરી દઈ ડમ્પરનો પાછળનો ભાગ ઊંચો કરી દેતા વીજ વાયરો તૂટી ગયા હતા। આજે સવારે બનેલી આ ઘટના મામલે આસપાસના દુકાનદારોના જણાવ્યા અનુસાર રેતી ભરીને આવતો ચાલક સરકારી અધિકારીને જોઈ પરત રાજસ્થાન તરફ ભાગી ગયો હતો। ડમ્પરની ગતિ વધે અને રેતીને લઈ કોઈ કાર્યવાહી ન થાય તે માટે તેણે બેફામ રીતે ડમ્પર હંકારી રેતી હાઈવે રોડ ઉપર જ ખાલી કરી દીધી હતી। પાછળ હતી અને હાઈવાવાળો ઓછી તે રેતી ઠલવી અને ઓ સુધી ઉપાડી અને તે જતો નીચે મૂકી દીધી, નહીં કરતો બધી આખી ગાડીની પથારી ફરી જાય। આવું કરવાનું કારણ? હવે સાહેબની ગાડી પાછળ હોવા કારણે બે પરવાઈ રેતી પડી કઈ રસ્તા ઉપર? હા, રેતી એમ આપણે મોડલ રોડ હે ને તે હાઈવે ઉપર ત્યાંથી ઠલવીને આવ્યો। બીજું કોઈ નુકસાન થયું હોય? ના, બીજું તો અહીંયા તો કંઈ નુકસાન નહીં, પણ દૂધનો સમય હતો એટલે લગભગ ખાસ બાઈક અને ટ્રેક્ટર હતા એટલે વચમાં સાઈડમાં જતા રહ્યા, એને કરતો એમને અથડામણ કરી। કેટલી સ્પીડ હશે હાઈવાની? એમ હાઈવાની સ્પીડ હશે 100 ની લગભગ, 100 ઉપર હશે। સવારનો સમય હોય આ ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી, જોકે ડમ્પરનો દંડ બચાવવાના ઈરાદે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી ડમ્પર ચાલકની ગતિ ઉપર લગામ મૂકવાની જરૂર છે। નેશનલ હાઈવે રોડ ઉપર રેતીનો ઢગલો થતા મોટરસાયકલ ચાલકો હાઈવે રોડ ઉપર પડી રહ્યા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે નેશનલ હાઈવે રોડ ઉપરથી નદીની રેતી દૂર કરવા પણ તાકીદે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે।